શિક્ષક દિનના દિવસે તાલુકા શિક્ષણ અધિકારીને દાહોદ તેમજ ગરબડાના શિક્ષકોએ હાથમાં કાળી પટ્ટી બાંધીને પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું. દાહોદ અને ગરબાના શિક્ષકોએ શિક્ષક દિનની દિવસે તાલુકા પંચાયત આગળ ભેગા મળીને હાથ ઉપર કાળી પટ્ટી બાંધીને તેમની પડતર માંગોને લઈને આજરોજ આવેદન આપવા માટે આવ્યા હતા. તેમાં જણાવ્યું હતું કે પત્ર મુજબ 2010 કે ત્યારબાદ નિમણૂક પામેલા તમામ પ્રાથમિક શિક્ષકોને કેળવણી નિરીક્ષક તરીકે બઢતી પાત્ર રહેશે, નહીં આ તમામ પ્રાથમિક શિક્ષકોને મળતું પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ હવે 6ઠા પગાર પંચ મુજબ 4200 ગ્રેડ પેને બદલે હવે 2800 ગ્રેડ પે મળવા પાત્ર. આ બાબતને લીધે સમગ્ર ગુજરાત રાજ્યના 2010 કે ત્યારબાદ નિમણૂક પામેલા તમામ પ્રાથમિક શિક્ષકોને ખૂબ જ મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે અને આ અન્યાયના કારણે તમામ શિક્ષકો ખૂબ જ માનસિક તાણ અને ત્રાસ અનુભવી રહ્યા છે, તેમજ એક ઊંડી હતાશા તરફ ધકેલાઈ રહ્યા છે. આ ગંભીર પરિસ્થિતિનો ઉકેલ માટે સમગ્ર રાજ્યમાંથી સદર શિક્ષકો દ્વારા જે તાલુકા જિલ્લા અને તેમના દ્વારા રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રતિનિધિ હોદ્દેદારોને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આ રજૂઆતોને આજ દિન સુધી કોઈ સંતોષકારક જવાબ મળેલ નથી, જે ખૂબ જ દુઃખદ, આઘાતજનક અને શરમજનક બાબત ગણાય છે અને તેના લીધે હવે શિક્ષકોમાં ભારે રોષ, અસંતોષ અને આક્રોશ બની રહી છે. ખરેખર પરિસ્થિતિ શિક્ષકના જીવન અને તેના કાર્યો બંને ઉપર ખૂબ જ ગંભીર અને નકારાત્મક અસર કરી રહી છે, ત્યારે આવા ખૂબ જ સંવેદનશીલ પ્રસંગે તાલુકા સંઘ દ્વારા જિલ્લા અને તેના દ્વારા રાજ્ય સંઘમાં તાત્કાલિક ખૂબ જ સક્રિય રજૂઆત થાય અને અમોને આ પ્રશ્ન અંગે કોઈ સંતોષકારક અને નક્કર જવાબ મળે તે અત્યંત જરૂરી છે. અંતે આ પત્ર દ્વારા આશ્રીને રજૂઆત છે કે અમારા પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ ગ્રેડ પ્રેને પ્રશ્ન દિન 15માં કોઈ સંતોષકારક જવાબ નહીં મળે તો ના છૂટકે ના ઇલાજે અમે સૌ અન્યાયનો ભોગ બનેલા તમામ પ્રાથમિક શિક્ષકો તાલુકા અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના વિશ્વાસ ગુમાવી અને અમો સ્વયંભૂ જરૂર જણાય તો આંદોલનના માર્ગ પણ ઉતરીશું તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. નહીં મુંડા ZSTV દાહોદ.